ગુજરાતથી ઉત્તરાખંડ ફરવા ગયેલા ગુજરાતના ચાર લોકોના મોત થયા છે, જેમાં અમદાવાદના ઘોડાસરના ત્રણ અને ખેડાના મહેમદાવાદના એક સહિત કુલ પાંચ લોકો મોતને ભેટ્યા છે. ચાર ગુજરાતી લોકો ઉત્તરાખંડ ફરવા ગયા હતા ત્યારે ભારે વરસાદ બાદ રુદ્રપ્રયાગ ગૌરીકુંડ હાઈવે પર ભૂસ્ખલન સર્જાયું, જેમાં તેમની કાર પથ્થરોના કાટમાળ નીચે દબાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફ રેસ્ક્યુ માટે પહોંચી હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. ત્યારે આ બનાવમાં ઘોડાસરના ત્રણ લોકો અને એક મહેમદાવાદના વ્યક્તિનું મોત થયું છે, જેમાં ઘોડાસરના વશિષ્ઠ નગરના 42 વર્ષીય જીગર મોદી, 38 વર્ષીય મહેશ દેસાઈ અને 35 વર્ષીય કુશલ સુથારનું મોત થયું છે, જ્યારે ખેડાના મહેમદાવાદના વતની 51 વર્ષીય દિવ્યેશ પારેખ પણ મોતને ભેટ્યા છે. जो ये कल शाम को साढ़े चार बजे के लगभग ये मतलब स्लाइडिंग हुआ था यहाँ पर एक कार दबे होने की सूचना भी मिली थी. जो सूचना मिलते ही तत्काल यहाँ मौके पहुँचे थे, मगर उस समय मौसम की स्थिति और यहाँ पर जो बोल्डर की स्थिति थी वो बहुत भयानक थी, जिससे कि हम कल रात से लगातार कार्य कर रहे थे और आज अभी साढ़े पाँच बजे हमको सफलता मिली. हमने ये कार को प्राप्त किया था जिसमें कि पांच डेड बॉडियां मिली हैं, जो कि काफ़ी दो डेड बॉडियां काफ़ी चीण स्थिति में भी थी और ये इनकी जो आईडी प्रूफ वगैरह थी ये जाना जा रहा है कि गुजरात के लोग हो सकते हैं, लोग हैं. आज मारा विस्तार माटे एक खूब गुजारो दिवस छे. त्रण युवानों કુશલ, મહેશ અને જીગરે રુદ્રપ્રયાગ પાસે પાછા ફરતી વખતે લેન્ડસ્લાઇડમાં આખી ડિઝાયર ગાડી દબાઈ જવાથી પોતાના જીવ ગુમાવ્યા છે. આને આઇડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ગુજરાતનું સ્ટેટ પોલીસ ડિપાર્ટમેન્ટ, ગુજરાતના માનનીય ગૃહમંત્રી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી બંને સણાએ જરૂરી સૂચનાઓ આપી હતી કે પ્રથમ તો ઘટનાને કન્ફર્મ કરવામાં આવે કે આવી કોઈ ઘટના થઈ છે. રાતના 12:30 વાગે ઉત્તરાખંડના એસપીએ મારી જોડે વાત કરીને કન્ફર્મ કર્યું હતું કે આવી ઘટના થઈ છે, આઇડેન્ટિફાઈ થઈ શકે એવી છે. ચોથી બોડી આઇડેન્ટિફાઈ કરવી થોડીક મુશ્કેલ છે. એ ચારેની બોડીને એ લોકો રુદ્રપ્રયાગ હોસ્પિટલ લાવી રહ્યા છે. આજે સવારે રુદ્રપ્રયાગ હોસ્પિટલના ડૉક્ટર સાથે વાત થઈ છે. એમનું 9 વાગે એના પોસ્ટમોર્ટમ પૂરા થયા છે અને ત્યાંથી રુદ્રપ્રયાગથી દેહરાદૂન અને દેહરાદૂનથી અમદાવાદ કઈ રીતે લાવે એને માટે પણ મુખ્યમંત્રીએ જરૂરી સૂચનાઓ રાહત કમિશનર ગુજરાત અને રાહત કમિશનર ઉત્તરાખંડ બંનેને આપી છે. તો ઉત્તરાખંડમાં યાત્રાએ ગયેલા ચાર લોકોના ભૂસ્ખલનમાં પથ્થર નીચે દબાઈ જવાના કારણે મોત થયા છે. અમારી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાયા છે. અર્પણ, આ આખી ઘટના કઈ રીતે બની, અહીં પરિવાર જે રહે છે તેમને જાણકારી કઈ રીતે મળી, શું હતો આખો મામલો? ધરા 8મી તારીખની આ ઘટના છે જેનામાં દર્દનાક મોત થયા છે ટોટલ પાંચ લોકોના, જે પૈકી ચાર વ્યક્તિઓ હતા જે ગુજરાતના છે અને ચારમાંથી ત્રણ લોકો અમદાવાદના ઘોડાસર અને તેની નજીકમાં જ રહેતા ત્રણ યુવકો હતા. એટલે અહીંયાથી તેઓ ત્રણ લોકો ગયા હતા અને આ ઉપરાંત જે મહેમદાવાદના વ્યક્તિ હતા કે જે ટ્રાવેલ એજન્ટ છે તે ઓલરેડી ત્યાં ઉપસ્થિત હતા જ્યારે તેઓ આગળ વધી રહ્યા હતા. એટલે અચાનક ખરાબ વાતાવરણ ત્યાં સર્જાયું અને જે લેન્ડસ્લાઇડ થઈ તે દરમિયાન મોટા પથ્થરો ગાડીની ઉપર પડવાના કારણે માટીમાં તે ગાડી દબાવી ગઈ હતી. તે બાદ જ્યારે સ્થાનિક વહીવટીતંત્રને ખબર પડી કે આવી ઘટના બની છે ત્યારે તેઓ કાટમાળ ખસાવતા હતા, રોડ ક્લિયર કરતા હતા. તે દરમિયાન માટી અને પથ્થરોની નીચે દબાયેલી જે ગાડી છે કે જેનામાં તમામ લોકો સવાર હતા તે મળી આવી અને તેમાંથી આ પાંચ મૃતદેહ મળી આવ્યા. એટલે મૃતદેહ મળતાની સાથે જ સ્થાનિક વહીવટીતંત્રે પ્રથમતા તમામ લોકોની ઓળખની પ્રક્રિયા હાથ ધરી હતી. આ ઓળખમાં જે ત્રણ બોડી એવી છે કે જે દેખીતી રીતે ઓળખાઈ શકે તેવી છે, ચોથી એક બોડી એવી છે કે જે હજી આઇડેન્ટિફાઈડ નથી થઈ શકી. અહીંયા સ્થાનિક ધારાસભ્ય આવીને ગયા મણિનગર વિધાનસભાના અમૂલ ભટ્ટ, તેમણે પણ સ્વીકાર્યું છે કે રાજ્ય સરકાર સતત આખા મામલામાં સંકલન કરી રહી છે અને જે ચાર વ્યક્તિઓ અમદાવાદના અને આ મહેમદાવાદના જેમના મોત નિપજ્યા છે તેમના મૃતદેહ વહેલામાં વહેલી તકે જે સરકારી પ્રક્રિયા છે પોસ્ટમોર્ટમની તે પૂર્ણ કરીને અહીંયા લાવવામાં આવે. હાલ તકલીફ એ છે કે જે સ્થળે આ દુર્ઘટના બની છે ત્યાંથી દેહરાદૂન સુધી આ મૃતદેહો લાવવામાં લગભગ
आठ थी दस कलाकनो समय थई शके छे अने ते उपरांत पण स्थानिक वातावरण केवुं छे अन्य जे सुविधाओ त्यांथी मळवानी छे सरकारनी जे क्लियरन्स थवानुं होय आ तमाम वहीवटी प्रक्रिया माटे हाल मुख्यमंत्री भूपेन्द्र पटेल अने गृह राज्यमंत्री हर्ष संघवीने सीधा संकलन हेठळ राज्यना जे राहत कमिश्नर छे आलोक પાંડે તે ઉત્તરાખંડ સરકારના સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને એકવાર ત્યાં રુદ્રપ્રયાગથી બોડી દેહરાદૂન પહોંચે અને દેહરાદૂનથી હવાઈ માર્ગે અહીંયા કઈ રીતે વહેલામાં વહેલી તકે લાવી શકાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. એટલે આપણી સાથે હાલ અહીંયા કેટલાક સ્વજનો અને મિત્રો છે, કારણ કે આ એટલી દુઃખદ ઘટના છે અને જે પરિવારમાં આ મોત નિપજ્યા છે તેમાં પણ ભૂતકાળમાં નજીકના ભૂતકાળમાં કેટલાક મરણ થયેલા છે અને શારીરિક રીતે માતા પણ સક્ષમ ન હોવાથી ફક્ત ગણતરીના લોકોને જ આ દુર્ઘટનાની જાણ થઈ છે. એટલે હજી અત્યંત નજીકના કહી શકાય તેવા પરિવારજનોને આ ઘટનાથી માહિતગાર કરવામાં નથી આવ્યા. આપણી સાથે કેટલાક મિત્રો અને અન્ય સ્વજનો જ આપણે તેમની સાથે વાત કરીશું. જે ઘટના બની છે તમને શું જાણવા મળ્યું છે અને ક્યાર સુધીમાં મૃતદેહ લાવવામાં આવી શકે છે? અમને કાલે સાંજે જાણ થઈ છે. પછી અમે અમારા એમએલએ ભટ્ટ સાહેબને કહી ત્યાં કોન્ટેક્ટ કરાવી અને બધી વાત કરી દી તો હજુ ઘરે જાણ કરી નથી. અમે કન્ડિશન એવી છે, અમે ત્યાં તપાસ કરાવી, ત્યાં વેધર બહુ ખરાબ છે. એટલે અમને સ્પોટ પર જતાં જે અમે માણસો મોકલ્યા છે, એમને સ્પોટ પર જતાં રાતના 8-9 વાગી શકે છે. 8-9 વાગે અમને ક્લિયરન્સ આપશે કે શું પોઝિશન છે એ પછી અમે આગળ. દરા અન્ય કેટલાક પણ છે આપણી સાથે. બીજો એક પ્રશ્ન એ પણ આવી રહ્યો છે કે ભલે કન્ફર્મેશન ધારાસભ્યશ્રીએ આપ્યું છે પરંતુ આપણા તરફથી અહીંયાથી કેટલાક પરિવારજનો ત્યાં ગયા છે તે મૃતદેહની પ્રત્યક્ષ ઓળખ કરશે તે બાદ સ્વીકારશે કે ખરેખર આમના મોત થયા છે કે કેમ? આજે સવારે વહેલા ફ્લાઇટમાં કાલે રાત્રે કન્ફર્મેશન થયા પછી અને અમૂલભાઈના સહકારથી બધું ત્યાંની પોલીસ પ્રક્રિયા પૂર્ણ થયા પછી સ્વજનો અમુક ત્યાં જવા માટે નીકળી ગયા છે. પણ દેહરાદૂનથી પ્રયાગ રુદ્રપ્રયાગ જવા માટેનું હવામાન એટલું ખરાબ છે કે એ લોકો હજુ સુધી પહોંચ્યા નથી. હવે પ્રોસિજર એ છે કે એ લોકો ત્યાં ગયા પછી જાતે ઓળખ કર્યા પછી જ અહીંયા લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તો ધારા જે પ્રમાણે બે સ્વજનોએ કહ્યું કે ઘટના બની છે તે કન્ફર્મ થઈ ગયું છે, મોત થયાનું તેઓ સ્વીકારી રહ્યા છે, પરંતુ ત્રણ મૃતદેહોની જ્યારે પરિવારજનો ત્યાં પહોંચશે અને પ્રત્યક્ષ ઓળખ કરશે તે બાદ નિર્ણય લેવામાં આવશે કે અમદાવાદમાં કઈ રીતે અને ક્યારે લાવવાને. એક મૃતદેહ હજી એવો છે કે જેની ઓળખ નથી થઈ શકી, એટલે તેની ઓળખ થાય તે બાદ કુલ જે ચાર લોકોના મોત, જે ત્રણ અમદાવાદના અને એક મહેમદાબાદના રહીશ છે, તેમની આખી જે ઓળખ વિધિ અને પોસ્ટમોર્ટમની વિધિ પૂર્ણ થાય તે બાદ વહેલામાં વહેલી તકે આ મૃતદેહો તેમના વતન ક્યારે આવે અને તે બાદ પરિવારના અત્યંત જે નજીકના લોકો છે તેમના પત્ની હોય કે પછી માતા પિતા હોય તેમને સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે. ધરા